હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્રામરમાં ફિફ્થ ચેપ્ટર છે ધીસ અને ધોસ એની એક્ટિવિટી આપણે જોઈએ તો એક્ટિવિટીમાં શું છે તે આપણે પહેલાં જોઈ લઈએ તો શું છે એક્ટિવિટી ફર્સ્ટ ચિત્રો જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવો બરાબર એક એક્ઝામ્પલ આપેલું છે એમાં તમને એક શું દેખાય છે નાઇફ દેખાય છે અને સામે શું છે બે નાઇફ દેખાય છે તો શું કરવાનું છે આ એક વચન છે અને આ બહુવચન છે એ રીતના ફેરવવાનું છે તો ધીસ ઇઝ અ નાઇફ આ શું છે છરી છે અને આને શું કરશું ધીસ આર નાઇફ્સ તમને ખબર જ છે કે એફ કે એફ ઇ આવે પાછળ નિયમ આપણે પહેલાં શીખી ગયા હતા તો શું કરવાનું એફ કે એફ ઇને અને પાછળ વી એસ લગાડવાનું છે તો એ જ રીતેના આવા બધા વાક્યો છે બરાબર તેનું આપણે એક વચનમાંથી બહુ વચનમાં શું કરવાનું છે રૂપાંતર કરી અને લખવાનું છે તો ચાલો આપણે પહેલાં આ વાક્યો છે તેને લખી લે અને પછી હું તમને તેની ડિટેલમાં સમજૂતી આપું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બધે બધા જે વાક્યો હતા તેના બહુવચન કરી અને વાક્યો લખી લીધા છે તો એક એક કરીને જોઈએ આપણે પહેલું છે ધીસ ઇઝ અ ગ્લાસ કે આ પ્યાલો છે તો ધીસનું શું થશે ધીસ તો ધીસ આર ગ્લાસીસ કે આ પ્યાલાઓ છે બીજું છે ધીસ ઇઝ અ મેંગો એટલે કે આ કેરી છે અને ધીસ આર મેંગોસ એટલે કે પેલી કેરીઓ છે ધેટ ઇઝ અ ડીસ એટલે કે પેલી ડીશ છે તો શું હશે ધોઝ આર ડીસીસ કે આ શું છે થાળીઓ છે ધીસ ઇઝ અ લીફ આ પાંદડું છે ધીઝ આર લીવ્સ અહીંયા પાછું એફ આવ્યું એટલે એફનું શું થઈ જશે એફ નીકળી દેશો અને વી આપણે આગળ નિયમ જોયું તો ધીસ આ લિફ્સ આ પાંદડાઓ છે ધેટ ઇઝ અ ચાઇલ્ડ પહેલું બાળક છે ધોઝ આર ચાઇલ્ડનું શું થઈ જશે ચિલ્ડ્રન બહુ વચન ધોઝ આર ચિલ્ડ્રન એટલે કે તેઓ બાળકો છે ધીસ ઇઝ અ ફિશ શું છે આ માછલી છે તો ફિશનું શું રહેશે બહુ વચનનું રૂપ ફિશ જ રહેશે તો ધીઝ આર ફીશ એટલે કે આ માછલીઓ છે ધેટ ઇઝ અ ટ્રી એટલે પહેલું વૃક્ષ છે ધોઝ આર ટ્રીઝ એટલે પહેલાં વૃક્ષો છે ધીસ ઇઝ અન એપલ આ સફરજન છે ધીઝ આર એપલ્સ આ સફરજનો છે ધેટ ઇઝ અ બસ આ બસ છે પેલી બસ છે ધોઝ આર બસીસ એટલે કે આ બસો છે પેજ નંબર થર્ટી એટ જોઈએ ત્યાં પણ એ રીતના જ છે ધેટ ઇઝ અ બલૂન એટલે કે પહેલો ફુગ્ગો છે ધોઝ આર બલૂન્સ એટલે પહેલાં ફુગ્ગાઓ છે ધીસ ઇઝ અ ટમેટો એટલે આ ટમેટો છે ધીઝ આર ટમેટોઝ એટલે કે પહેલાં ટમેટાઓ છે ધેટ ઇઝ અન એલિફન્ટ પહેલો હાથી છે ધોઝ આર એલિફન્ટ્સ પહેલાં હાથીઓ છે ધેટ ઇઝ અ માઉસ એટલે પહેલું ઉંદર છે તો માઉસનું શું થશે માઇસ થીસ આર માઇસ એટલે પહેલાં ઉંદરો છે ધીસ ઇઝ અ મેન પહેલો પુરુષ છે તો શું થશે ધીઝ આર મેન બરાબર જોયું મેનનું શું થઈ ગયું મેન ખાલી શું ચેન્જ થયું એની જગ્યાએ એ થયો એટલે શું થઈ જશે એનું બહુ વચ્ચેનું રૂપ તો ધીઝ આર મેન એટલે પહેલાં પુરુષો છે ધેટ ઇઝ અ બોક્સ પહેલું બોક્સ છે ધોઝ આર બોક્સિસ પહેલાં બોક્સીસ છે ધીસ ઇઝ અ ફૂટ પહેલો પગ છે આ અને શું થશે બે હોય તો ધીસ આર ફૂટનું શું થશે ફીટ બરાબર તો ધીસ આર ફીટ ધેટ ઇઝ અ કાઇટ પહેલી પતંગ છે ધોઝ આર કાઇટ્સ પહેલી પતંગો છે ધીસ ઇઝ અ કેપ આ ટોપી છે ધીસ આર કેપ્સ આ ટોપીઓ છે દેટ ઇઝ અ બુક એટલે શું છે પહેલી પુસ્તક છે ધોઝાર બુક્સ પહેલી પુસ્તકો છે ધીસ ઇઝ અ પેરોટ પહેલો પોપટ છે ધોઝાર પેરોટ્સ એટલે પહેલાં પોપટો છે અહીં આપણી એક્ટિવિટી ફર્સ્ટ છે તે કમ્પ્લીટ થાય છે થેન્ક યુ